વેલકમ ટુ જલપાસ કિચન. ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં પીવાતી છાશને વધુ ગુણકારી અને ફાયદાકારક બનાવતો છાશનો મસાલો આજે આપણે બનાવીશું. મોટાભાગના લોકો શેકેલા જીરાનો પાવડર અને મીઠાનો ઉપયોગ કરી અને મસાલો બનાવતા હોય છે, પરંતુ આપણે ઘણી બધી સામગ્રી એડ કરી અને આ મસાલો બનાવવાના છીએ. મસાલામાં વપરાયેલી દરેક સામગ્રી ઉનાળાની ગરમીમાં ઠંડક આપે અને પાચનમાં હેલ્પ કરે તેવી છે. આ મસાલો ચોક્કસથી એકવાર ટ્રાય કરવા જેવો છે. સાદા મીઠાનો ઉપયોગ કર્યા વિના બનાવેલો આ મસાલો તમારી છાશને સ્વાદિષ્ટ તો બનાવે જ છે, સાથે સાથે તમારી હેલ્થનું પણ ધ્યાન રાખે છે. છાશનો મસાલો બનાવવા માટે વપરાતી સામગ્રી તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે અને સરળતાથી તમારા ઘરના રસોડામાં મળી રહે તેવી છે. તમે વધતી ઓછી સામગ્રીનો ઉપયોગ કરીને પણ આ મસાલો બનાવી શકો છો. સૌપ્રથમ એક નોનસ્ટિક પેન અથવા જાડા તળિયાવાળી કડાઈને ધીમી આંચ પર ગરમ કરવા રાખવાનું છે. તેમાં 2 કપ સાફ કરેલું આખું જીરું એડ કરીશું. આ જીરાને તમારે ધીમે ધીમે હલાવતા જવાનું છે અને શેકવાનું છે. જીરું ખૂબ જ ગુણકારી હોય છે. તેમાં આયર્ન, મેંગેનીઝ અને કેલ્શિયમ મોટી માત્રામાં આવેલું હોય છે અને તમને પાચનમાં ખૂબ જ મદદરૂપ થાય છે. છાશના મસાલામાં જીરાનો ઉપયોગ સૌથી વધારે કર્યો છે. શેકેલા જીરાનો પાવડર ગરમીમાં ઠંડક આપે છે અને સાથે સાથે પાચનને લગતી સમસ્યાઓમાં પણ ફાયદો કરે છે. ધીમી આંચ પર 2-3 મિનિટ જીરુંને શેક્યા પછી જ્યારે જીરું અડધું શેકાઈ જાય એટલે તેમાં 1/8 કપ અજમો એડ કરવાનો છે. અજમો એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ હોય છે, પાચનમાં હેલ્પ કરે છે અને કફ અને વાયુનો નાશ કરે છે. 2 ચમચી કાળા મરી એડ કરવાના છે. કાળા મરી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, પાચનને સુધારે છે અને પાચનમાં મદદરૂપ પણ થાય છે. હવે આ બધું ધીમી આંચ પર ફરીવાર શેકીશું. લગભગ 5-7 મિનિટ શેક્યા પછી જીરાનો કલર પણ બદલાઈ ગયો છે અને ખૂબ જ સરસ અરોમા આવી રહી છે. ગેસ બંધ કરી દેવાનો છે. અજમો અને મરી પણ શેકાઈ ગયા છે. હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે. અજમો અને કાળા મરી આપણે અડધું જીરું શેકાઈ જાય પછી એડ કરવાના છે કે જેથી તે બળી ના જાય. ત્યારબાદ એક મોટા મિક્સર જારમાં શેકીને ઠંડા કરેલા જીરું, અજમો અને મરી એડ કરીશું. શેકતી વખતે જીરું વધારે લાલ ન થાય તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે. 1/2 કપ સૂકવેલા ફુદીનાના પાન છે તે એડ કરવાના છે. ફુદીનાથી ફ્લેવર ખૂબ સરસ આવે છે અને પાચનમાં પણ હેલ્પફુલ છે. 1/2 કપ સૂકવેલી કોથમીર એડ કરીશું. કોથમીર પણ ખૂબ જ ઠંડક આપતી હોય છે અને શિયાળમાં ખૂબ જ સરસ આવતી હોય ત્યારે સુકવણી કરીને રાખી શકાય જેથી તે તમે પછી ઉપયોગમાં લઈ શકો. હવે આ બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે. ગ્રાઇન્ડ થયા પછી આ પાવડર તમને આવો દેખાશે. 1 બાઉલ પર સૂપ ગાળવાની ગરણી રાખવાની છે અને તેમાં ગ્રાઇન્ડ કરેલો પાવડર એડ કરવાનો છે. હવે આ મિશ્રણને ચાળી લેવાનું છે કે જેથી ગ્રાઇન્ડ કરતી વખતે જીરાનો કોઈ ભાગ મોટો રહી ગયો હોય તો તે નીકળી જાય. બધું ચાળી લીધા પછી 1 ચમચી જેટલો આ જીરાનો મોટો ભાગ રહી ગયો છે જે તમે કોઈ પણ વઘારમાં મૂકી અને વાપરી શકાય તેવો છે, તે નીકાળી લઈશું. 1/8 કપ સંચળ પાવડર એડ કરવાનો છે. સંચળ પાવડર એસિડિટી અને ગેસની તકલીફ દૂર કરે છે. 1/8 કપ સિંધાલુ કે જેને રોક સોલ્ટ કહેવામાં આવે છે તે એડ કરીશું. તે પાચનની પ્રક્રિયા સુધારે છે અને મેટાબોલિઝમમાં પણ ખૂબ જ સરસ બદલાવ લાવે છે. સાદા મીઠાનો ઉપયોગ આપણે નથી કરી રહ્યા. 3 ચમચી ચાટ મસાલો એડ કરવાનો છે. ચાટ મસાલાથી છાશના મસાલામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તેમાં આમચૂરનો થોડો ભાગ હોવાથી વધુ સ્વાદિષ્ટ લાગશે. 1 નાની ચમચી હિંગ એડ કરવાની છે. હિંગ ઓપ્શનલ છે, જો તમને ના પસંદ હોય અને સ્કીપ કરો તો ચાલે. હવે આ બધું ચાળી લેવાનું છે અને જે ગઠ્ઠાનો ભાગ છે તેને ચમચીથી તોડી અને બધું બરાબર રીતે ચાળી લઈશું. ત્યારબાદ 1/2 કપ ઘરે બનાવેલું ધાણા જીરું એડ કરીશું અને તેને પણ ચાળી લેવાનું છે. ધાણા જીરામાં સૂકા ધાણા અને જીરાનું બનેલું હોય છે. મેઇન સૂકા ધાણા હોય છે. સૂકા ધાણા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ગરમીમાં ઠંડક આપે છે અને પાચનની ક્રિયામાં મદદરૂપ થાય છે. સાથે સાથે તે વેટ લોસમાં પણ ખૂબ જ હેલ્પફુલ છે અને સ્કિન અને હેર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. હવે આ બધું ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે ઈચ્છો તો સૂંઠ પાવડર પણ એડ કરી શકાય. એકદમ ટેસ્ટી અને ગુણકારી એવો છાશનો મસાલો છાશમાં એડ કરવા માટે રેડી થઈ ગયો છે.
આ મસાલાને તમે 3 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. ઉનાળામાં મારા આ છાશના મસાલાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.